स्वागत छे मित्रों आपणी सहियारी यूट्यूब चैनल एवी गवर्नमेंट जॉब अपडेट्स में। तो मित्रों खूब ज एक महत्वना अपडेट आ रहा है, तो हूँ तमने संपूर्णपणे माहिती आपी दऊं छूं। त्या पहेला जो मित्रों तमे चेनल में नवा होय तो जरूर थी चेनल ने सब्सक्राइब कर नाखो और पाछेनुं जे बेल आइकॉन छे मित्रों ते प्रेस करी शको छो, जेथी करीने विडियोनी सौ प्रथम मित्रों नोटिफिकेशन तमने मळे। अहीं तमे जोई शको छो के न्यूज़पेपर में आवेली माहिती छे, तो हूँ तमने संपूर्ण समझावी दऊं। तो अहीं गुजरात सरकार की वीज कंपनीना टेक्निकल कर्मचारीओं हड़तालनुं आंदोलन। तो मित्रों एक वीज कंपनीना जे आपणा छे गुजरातनी, तेओ फरीवार हड़ताल एटले के हड़तालनुं एमणे એલાન કર્યું છે। હવે એક ફરી નવું એક આંદોલન શરૂ થવાની તૈયારીમાં છે। 26 સપ્ટેમ્બરથી આંદોલન શરૂ, 17 ઓક્ટોબર માસ સીએલનું આંદોલન કરવાનું ગુજરાત ઊર્જા કર્મચારીઓ હિતરક્ષક સમિતિનું સંમેલન। અહીં તમે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો કે ગુજરાત ઊર્જા કર્મચારી હિતરક્ષક સમિતિ દ્વારા આગામી 26મીથી આંદોલનનું એલાન કરવામાં આવ્યું છે અને માંગણીઓનો સ્વીકાર ન થાય તો 23મી ઓક્ટોબરે માર્ચ સીએલ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે। ગુજરાત ઉર્જા હિત કર્મચારી હિત રક્ષક સમિતિ દ્વારા જાહેર કરવામાં મુજબ ઉર્જા વિકાસ નિગમ અને તેમની સંલગ્ન કંપનીઓના ટેકનિકલ કર્મચારીઓના પ્રશ્નો વર્ષોથી પડતર છે અને ભૂતકાળમાં તેમના ઉકેલથી ખાતરી આપવામાં આવી હોવા છતાં નિરાકરણ આવ્યું નથી। આ સંજોગોમાં મંડળ દ્વારા આંદોલનની નોટિસ આપવામાં આવી છે અને ડીજી વીસીએ માં ફરજ બજાવતા કર્મચારીઓ હિતરક્ષક સમિતિના જનરલ સેક્રેટરી નીતિનભાઈ મેસુરિયાએ વિગત આપતા જણાવ્યું છે કે ટેકનિકલ કર્મચારીઓમાં ભારે રોષ અને અસંતોષ પ્રકૃતિ રહ્યો છે અને આગામી 26 સપ્ટેમ્બરથી ગાંધીજી ત્યાં માર્ગે આંદોલનાત્મક કાર્યક્રમ કરવામાં આવશે। તો મિત્રો તમે અહીં સંપૂર્ણ માહિતી વાંચી શકો છો।